नमस्कार मित्रों, स्वागत है आप सौनो अमारी यूट्यूब चैनल अमीषा फॉर यू में। मित्रों, अमारी आ चैनल द्वारा अमारो हमेशा एवं प्रयत्न रहे छे के सरकारशी द्वारा जे पण नवी योजनाओनी जाहेरात थाई छे अथवा टेक्नोलॉजी ने लगती जो कोई पण नवी माहिती होय तो तेना वीडियो बनावी अने तमने माहिती पेरसता रहीए छीए। मित्रों, टूंक समय पहला ज एटले के 24 एप्रिल रोज आपणा माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदीजीए देशना जे पण सरपंचशीओ छे तेमनी साथे वीडियो कॉन्फरन्स थी वात करी हती। मित्रों, आ 24 एप्रिले सौ अगत्यनो दिवस छे कारण के 24 एप्रिल ए राष्ट्रीय पंचायती राज दिवस तरीके पण उजववामां आवे छे। तो मित्रों, आ दिवसे आपणा वडाप्रधानश्रीए ई ग्राम स्वराज एप्लिकेशन अने पोर्टलनी शरूआत करी हती। तो मित्रों, आजना वीडियोनी अंदर आपणे जोशुं के ई ग्राम स्वराज एप्लिकेशन अने आ जे पोर्टल छे तेना मुख्य हेतु अने मुख्य विशेषताओ कई छे, तेमज मित्रों आपणे घर बैठा हवे केवी रीते जोई शकशुं आ एप पोर्टल द्वारा के आपणी जे ग्राम पंचायत छे तेनी अंदर केटला रुपियानुं फंड आवे छे तथा ए फंडनो उपयोग कया कामो माटे थाय छे तेनी संपूर्ण माहिती आपणे घर बैठा मेळवी शकशुं। तो मित्रों, सौ प्रथम आपणे जोईए के ई ग्राम स्वराज एप्लिकेशन अने जे पोर्टल छे तेना मुख्य हेतुओ शुं छे। तो मित्रों, एना हेतुनी वात करीए तो ग्राम पंचायतमां चालतो भ्रष्टाचार रोकवा माटे। मित्रों, ग्राम पंचायतमां जे नानो मोटो भ્રષ્ટાચાર થતો હોય છે તેને આના દ્વારા રોકી શકાશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ગામનો દરેક વ્યક્તિ ગ્રામ પંચાયતમાં ચાલતી પ્રવૃત્તિથી અવગત થાય, એટલે કે ગામની અંદર જે પણ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણયો કે કાર્યો થાય છે તેની જાણ ગામના દરેક વ્યક્તિને થાય, તે મુખ્ય હેતુ છે આ પોર્ટલ અને આ એપ્લિકેશનનો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વિશેષતાની। તો મિત્રો, આ જે પોર્ટલ છે તેની વિશેષતાની વાત કરીએ તો આ યોજનાની ખાસિયત એ છે કે તેની મદદથી ગામડાઓની નાનામાં નાની વિગતની માહિતી મળી રહેશે। એટલે કે મિત્રો, જે ગ્રામ પંચાયતની નાનામાં નાની વિગત હોય કે ગ્રામ પંચાયતની અંદર કઈ જગ્યાએથી ફંડ આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેની બધી વિગત આપણે આ પોર્ટલ ઉપરથી મળી રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગામમાં કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેની માહિતી મળશે। મિત્રો, ગામમાં ઘણા બધા પ્રોજેક્ટ ચાલતા હોય છે, જેમ કે રોડ બનાવવાનું, રસ્તા બનાવવાના, તેમજ પવનચક્કી પણ લગાવવામાં આવે છે। તો આ કેવા પ્રકારના પ્રોજેક્ટ ચાલે છે અને એ પ્રોજેક્ટ કઈ જગ્યાએ પહોંચ્યા, કેટલું કામ પૂરું થયું, તેની પણ માહિતી આપણે આ પોર્ટલ ઉપરથી મળી રહેશે। ત્યારબાદ વાત કરીએ તો તે ઉપરાંત કામ કયા સ્ટેજ ઉપર પહોંચ્યું, તેમજ કેટલું ફંડ આવ્યું અને કામ ક્યારે પૂરું થશે તેની માહિતી પણ મળી રહેશે। એટલે કે જો કોઈ કામ ચાલી રહ્યું છે તે કામ માટેના જે રૂપિયા છે તે કોના દ્વારા ફાળવવામાં આવ્યા છે, કેટલા ફાળવવામાં આવ્યા છે અને એ કામ કેટલા દિવસોમાં પૂરું થશે તેની પણ બધી માહિતી હવે આ પોર્ટલ અને આ એપ્લિકેશન ઉપરથી આપણે ઘર બેઠા મેળવી શકીશું। તો મિત્રો, આના માટે એપ્લિકેશન અને વેબસાઇટ બંને લોન્ચ કરવામાં આવી છે। તમે પ્લે સ્ટોરમાં જઈ અને ઈ ગ્રામ સ્વરાજ એપ લખી અને તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો, અથવા તમે આની જે વેબસાઇટ છે, વેબ પોર્ટલ છે, તેની પણ વિઝિટ કરી શકો છો। તો એના માટે મિત્રો તમારે ગૂગલમાં જઈ અને ટાઈપ કરવાનું રહેશે www.egramswaraj.gov.in। ત્યારબાદ મિત્રો તમે એને સર્ચ કરાવશો એટલે ઈ ગ્રામ સ્વરાજની જે વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ વેબસાઇટની અંદર। મિત્રો, આ વેબસાઇટનું હજી જે કામ છે તે ચાલુ છે, કારણ કે હજી હમણાં જ લોન્ચ થઈ છે, એટલે જે બધા સ્ટેટ છે, બધા રાજ્યોના જે ગ્રામ પંચાયત છે તેની વિગતો હવે ધીરે ધીરે અહીં અપડેટ થાય છે। મિત્રો, તમે લાસ્ટમાં 4 ઓપ્શન જોઈ શકો છો મિત્રો રિપોર્ટ્સની નીચે, કે પંચાયત પ્રોફાઇલ, પ્લાનિંગ, એકાઉન્ટિંગ અને PFMS ડેશબોર્ડ। તો મિત્રો, આના દ્વારા તમે ગ્રામ પંચાયતની માહિતી મેળવી શકો છો। મિત્રો, આ જે આપણે એકાઉન્ટિંગ લખેલું છે તેના દ્વારા આપણે ગ્રામ પંચાયતની અંદર જે પણ રૂપિયાની લેવડ દેવડ થાય છે તેની માહિતી મેળવી શકીએ છીએ। તો મિત્રો, આપણે એકાઉન્ટિંગ ઉપર ક્લિક કરશું, એકાઉન્ટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે પેજ ઓપન થઈ જશે। એની અંદર તમે જોઈ શકો છો કે PMMS ઇન્ટિગ્રેશન રિપોર્ટ, ઓલ ઇન્ડિયા રિપોર્ટ। મિત્રો, ઓલ ઇન્ડિયા રિપોર્ટ દ્વારા તમે આખા દેશની સ્ટેટ વાઇઝ તમે રિપોર્ટ જોઈ શકો છો। અને મિત્રો, આપણે આપણા ગામડાના રિપોર્ટ જોવો હોય તેના માટે જે છેલ્લું ઓપ્શન આપેલું છે અહીંયા ક્લિક કરવાનું રહેશે, એકાઉન્ટિંગ એન્ટિટી વાઇઝ રિપોર્ટ। મિત્રો, એની ઉપર ક્લિક કરશો નીચે બીજા 3 ઓપ્શન ખુલી જશે, ડે બુક, કેશબુક રિપોર્ટ, એકાઉન્ટ વાઇઝ કેશબુક રિપોર્ટ। તો મિત્રો, આ 3 ઓપ્શનમાંથી આપણે વચ્ચેનો ઓપ્શન છે કેશબુક રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે, એની અંદર તમે જોઈ શકો છો કે કેશબુક રિપોર્ટ મંથ વાઇઝ કે સ્કીમ, આપણે મંથ વાઇઝ સિલેક્ટ કરશું અને નીચે ડેટ રેન્જ વાઇઝ અને મંથ વાઇઝ, તો મંથ વાઇઝ સિલેક્ટ કરશો। ત્યારબાદ તમારું જે ફાઇનાન્શિયલ ઇયર જે વર્ષનું તમે જોવા માગો છો તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારું જે સ્ટેટ હોય તે સ્ટેટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ સ્ટેટમાં તમે ડિસ્ટ્રિક્ટ પંચાયત, ઇન્ટરમિડિયેટ પંચાયત કે વિલેજ પંચાયત, તો આપણે વિલેજ પંચાયત સિલેક્ટ કરશું। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટનું ઓપ્શન ખુલી જશે, તમે તમારી ડિસ્ટ્રિક્ટને સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ બ્લોક એટલે કે તાલુકો, જેટલા તાલુકાઓ હશે તમારા જિલ્લામાં એનું લિસ્ટ ખુલી જશે। ત્યારબાદ તમારા ગામનું નામ પણ ઓપ્શનમાં આવી જશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ જે મહિનાનું તમે જોવા માગો છો તે મહિનો તમારે સિલેક્ટ કરવાનો છે અને નીચે જે કેપ્ચા આપેલા છે તે તમારે અહીંયા
लखी नाखवाना छे अने पछी गेट रिपोर्ट ऊपर क्लिक करशो एटले ए महीनानो तमारी ग्राम पंचायतनो जे पण फाइनेंशियल रिपोर्ट छे ते तमे जोई शकशो, एनी पीडीएफ फाइल ओपन थई जशे। तो मित्रों आवी रीते आ पोर्टल उपरथी तमे सरळताथी चेक करी शको छो कि तमारी ग्राम पंचायतनी अंदर केवा प्रकारनी कामगीरी चाली रही छे। तो मित्रों आ खूब ज अगत्यनी माहिती छे, तमारी आसपास रहेता लोकोने जरूरथी आ वीडियो शेर करजो। जो तमने मित्रों अमारो वीडियो पसंद आव्यो तो अमारी वीडियोने लाइक करजो और अमारी चेनलने सब्सक्राइब करजो। आभार, धन्यवाद।